અંકલેશ્વરમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોસુંડી ગામે ભાજપ અને આપ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. આપના ટેકેદાર પર તાલુકા પંચાયત ઉપસરપંચ અને સરપંચ સહિત હુમલો કર્યો હોવાની રાવ તો સામે પક્ષે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સરપંચના ઘરે આવી લાકડી વડે હુમલો કર્યો હતો. જીઆઈડીસી પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વરના કોસુંડી ગામના તળાવ ફળિયામાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારની પ્રચાર સભા બાદ ભાજપ આપના સમર્થકો વચ્ચે ધીંગાણું સર્જાતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સરપંચ સહિત 5 લોકોની ઈજા પહોંચી હતી. અંકલેશ્વરના કોસુંડી ગામના તળાવ ફળિયામાં રહેતા દિલીપ ચંદુ વસાવા ગતરોજ સાંજે ગામમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને મળવા ગયો હતો, જે બાદ ઉમેદવાર પ્રચાર સભા પૂર્ણ કરી નીકળી ગયા હતા. તે દરમિયાન ફળિયામાં 6 વાગ્યાના અરસામાં ગામનો રાકેશ વસાવા સાયકલ પર બેસી કાકી સંગીતાબેન વસાવા સાથે વાતચીત કરી રહ્યો હતો. તે સમયે અચાનક સાયકલ પરથી ઉતરી રાજેશે મહિલાને 2-3 તમાચા મારી દીધા હતા. તે વેળા મહિલાએ બુમરાણ મચાવતા દિલીપ વસાવાએ કાકી સંગીતાબેનને બચાવવા જતા ગામમાં રહેતા સરપંચ અજીત વસાવા અને તેના પિતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચીમન વસાવા, સુખદેવ વસાવાએ હાથમાં લાકડી, સળિયા અને બેટ લઈ આવી દિલીપભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ મારામારીમાં યુવાનને છોડાવવા દોડી આવેલ કાકીના દીકરા અનિલ રમેશ વસાવાને પણ ચીમન વસાવાએ સળિયા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો, જ્યારે સરપંચ અજીત વસાવાએ બેટ વડે હુમલો કર્યો હતો તો રાકેશ વસાવાને સુખદેવ વસાવાએ હાથના ભાગે લાકડીનો સપાટો મારી ઈજાઓ પહોંચાડી હતી. આ મારામારીના ઘટનામાં ઈજાને પગલે ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સામે પક્ષના અજીત ચીમન વસાવાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ અનુસાર તેઓ પોતાના પિતા ચીમન વસાવા અને સાળા સુખદેવ વસાવા સાથે પોતાના ઘરે હતા. તે વેળા તળાવ ફળિયામાં રહેતો અનિલ રમેશ વસાવા, રાજેશ મોરાર વસાવા અને દિલીપ ચંદુ વસાવા તેમજ રાજુ ચંદુ વસાવા ચારે ભેગા મળી આવ્યા હતા અને અજીત વસાવાને અપશબ્દો ઉચ્ચારી માથાકૂટ કરી લાકડાના સપાટા લઈ તૂટી પડ્યા હતા અને સરપંચ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુખદેવ વસાવાને માર માર્યો હતો. આ મારામારીમાં ત્રણેયને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મારામારી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના અંગેની જાણ થતાં ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચૈતર વસાવા તેમજ અન્ય આગેવાનો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી ઈજાગ્રસ્તોને ખબર અંતર પૂછ્યા હતા અને તેઓને દિલાસો આપ્યો હતો. ચૂંટણી બાબતે ધીંગાણું સર્જાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે ચૈતરભાઈ વસાવા આવ્યા હતા, એમના જવા પછી અમારી પર અમારી કાકી છે તે લોકો વાત કરતા હતા, એને 2 તમાચા માર્યા તો અમે છોડાવા ગયા હતા. અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ લાકડી, સળિયા ને લાઠીથી. કોણ હતા સામેવાળા? સામેવાળા અજીતભાઈ ચીમનભાઈ એ હતા, સરપંચ એમના ભાઈ હતા, એમના પિતાજી હતા ને એમના ભાણેજ, એમનો સાળો હતો ને 2 ફળિયાના જુવાનિયા હતા. મારવાનું કારણ એ જ છે કે ચૈતરભાઈની સભા હતી ત્યાં ગાડી અમે બેઠા હતા, ચૈતરભાઈ ગયા તે પછી એ લોકોએ હુમલો કરી દીધો. આ લોકોનું જે લોકોનું તમે નામ આપ્યું છે તે કયા પદ પર છે? એ લોકો ભાજપ પક્ષમાં. અને મારવાનું કારણ શું? મારવાનું કારણ એ જ કે ચૈતરભાઈ આવ્યા હતા, તમે લોકો કેમ ગયા, કેમ બોલાવ્યા, એ જ કારણ છે. અને જે વખતે આ મારામારી થઈ તે વખત ચૈતરભાઈ હાજર હતા ખરા? ચૈતરભાઈ ગયા પછી આ બનાવ બન્યો. અને કેટલા કોને માર મારવામાં આવ્યો છે? હું છે અને મારા કાકાનો છોકરો હે ને ભાભી ને કાકીને માર્યા છે એ લોકોએ. શું નામ છે તમારું? દિલીપભાઈ ચંદુભાઈ.